જય સ્વામિનારાયણ. ZS ટીવીમાં આપ સર્વેનું સ્વાગત છે. ZS ટીવીના માધ્યમથી આવતા તહેવારો અને તહેવારોની જાણકારી માટેનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી સરળ અને સૌથી વધારે જે પોપ્યુલર છે એવા ZS ટીવીમાં આપ સર્વેનું ફરી વાર એકવાર હાર્દિક સ્વાગત છે. ભારતીય હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર ઘણા બધા તહેવારો એ મનાવવામાં આવતા હોય છે. ખાસ કરીને શ્રાવણ માસની અંદર પણ ઘણા બધા તહેવારો મનાવવામાં આવતા હોય છે. એ તહેવારો પૈકી શ્રાવણ મહિનામાં જેને સૌથી વધારે ઉચ્ચ કોટીનો તહેવાર કહેવાય એ છે એટલે જન્માષ્ટમીનો તહેવાર. જન્માષ્ટમીના દિવસે આપણે બધાને ખબર હશે કે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણનો પ્રાગટ્યોત્સવ દિવસ. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણ પ્રગટ થયા હતા, આપણા બધાના મનમાં પ્રશ્ન થાય કે ભગવાનને પ્રગટ થવાનું કારણ શું? ત્યારે ભગવદ્ગીતા ખોલીએ, ભગવદ્ગીતા વાંચીએ ત્યારે ખબર પડે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય અને અધર્મ વ્યાપી જાય ત્યારે ભગવાન સાક્ષાત પ્રગટ થતા હોય છે. આ દુનિયામાં કાળો કેર વર્તો હતો, કળિયુગનો કાળો વેર કેર વર્તી ગયો હતો ત્યારે ભગવાને પ્રગટ થવાનો સંકલ્પ કર્યો. તો ભગવાને એવો સંકલ્પ કર્યો કે મારે પ્રગટ થવું છે. તો પ્રગટ થવા માટે ભગવાને યોગ્ય સમય, એ યોગ્ય સમયની રાહ જોઈને ભગવાને શ્રાવણ માસના વદ પક્ષની અષ્ટમી, એ અષ્ટમીને પસંદ કરી અને એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણ પોતે પ્રગટ થયા. આપણા દરેકના મનમાં પ્રશ્ન થાય કે ભગવાને અષ્ટમી જ કેમ પસંદ કરી, ભગવાને શ્રાવણ માસ કેમ પસંદ કર્યો? તો શ્રાવણ માસ એ પવિત્ર માસ કહેવાય. શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવની પૂજા થાય અને ભગવાન નારાયણ ને ભગવાન શિવ બંને એક છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાવતરીમાં લખ્યું છે કે ભગવાન નારાયણ અને ભગવાન શિવ આ બંનેમાં એકાત્મપણું છે. એટલે શિવજીની ઉપાસના થાય સાથે સાથે ભગવાન નારાયણ એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણ એમની પણ ઉપાસના થાય એટલે બંનેનો સમન્વય કરી અને શ્રાવણ મહિનાની અષ્ટમી ભગવાને પસંદ કરી. હવે શ્રાવણ મહિનાની અષ્ટમીની કથા આપણે બધા જાણીએ છીએ કે મથુરા નગરીના રાજા ઉગ્રસેનજી મહારાજ અને એમના ભાઈ દેવક રાજા, ઉગ્રસેનજી મહારાજના ઘરે એક દીકરો એનું જેનું નામ કંસ અને દેવક રાજાના ઘરે દીકરી એનું નામ દેવકી. બંને ભાઈ બહેન નાનપણથી જ બંનેમાં અતિશય પ્રેમ. દુનિયામાં એવું કહેવાય કે જે તે સમયમાં કંસ અને દેવકીજી જ્યારે રથ ઉપર નગરમાં નીકળે ને ત્યારે લોકો એમ કહેતા કે દુનિયામાં ભાઈ બહેનની જોડી જોવી હોય તો કંસ અને દેવકીને જોઈ લો, એટલો બધો બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ. દેવકીજી ધીરે 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 મોટા થવા લાગ્યા. લગ્નનો વિચાર આવ્યો એટલે લગ્નનો વિચાર થયો એટલે ઉગ્રસેનજી મહારાજ કહે છે કોઈ યોગ્ય પુરુષની શોધ કરીને એમની સાથે એમના વિવાહ કરાવીએ. પણ યોગ્ય પુરુષ શોધવા જવું ક્યાં? હવે એમનો યોગ્ય પુરુષ શોધવા માટે રાજાઓ મહારાજાઓને પત્ર લખ્યા કે રાજા મહારાજાઓને જાણ થાય કે અમારી દીકરી દેવકી એ યોગ્ય ઉંમરની થઈ ગઈ છે, તેમના વિવાહ કરવા છે. ત્યારે કંસ કહે છે પિતાજી તમે રહેવા દો, બેન મારી છે, મારે એના વિવાહ કરવાના છે. એમ વિચારી અને પોતાના જ પરમ મિત્ર વસુદેવજી મહારાજની સાથે વિવાહ નક્કી કર્યા. વસુદેવજી મહારાજ પોતે વિવાહિત હતા, એમના ઘરે પણ એક કન્યા હતી, એમના ઘરે પણ પત્ની હતી, છતાં પણ જૂના જમાનાના રિવાજ પ્રમાણે એક પત્ની કરતાં વધારે પત્ની થઈ શકે એટલે વસુદેવજી મહારાજ બહુ પવિત્ર, અતિશય જ્ઞાની હતા, અતિશય ધીર ગંભીર હતા. એટલે વસુદેવજી મહારાજના અને દેવકીજીના વિવાહ થયા. વિવાહ થયા જાણે સાક્ષાત લક્ષ્મીજી હોય એવા દેવકીજી તૈયાર થયા અને સાક્ષાત નારાયણ હોય એવા વસુદેવજી મહારાજ એ વરરાજા બનીને આવ્યા. સરસ મજાનો માંડવો રોપાણો, બંનેના વિવાહ સંપન્ન થયા. આ બાજુ દીકરી વળાવવાનો સમય થયો એટલે ઉગ્રસેનજી મહારાજ રડવા લાગ્યા કે મારી દીકરી જાય છે. કંસ પણ રડવા લાગ્યો, પણ કંસ રડે કરતાં એને આનંદ એ વાતનો છે કે જે ઘરમાં મારી બેન ગઈ છે એ ઘર તો આના કરતાં પણ વધારે સુખી છે, આના કરતાં વધારે પણ સમૃદ્ધ છે અને આના કરતાં વધારે સુખ સમૃદ્ધ સિવાય પણ જે પતિ પત્નીના ઘરમાં હોવી જોઈએ શાંતિ, એ શાંતિવાળું ઘર છે. આવો વિચાર કરી અને કંસે સંકલ્પ કર્યો કે રડવું નથી મારે, કારણ કે મારી બેનની વિદાય થાય છે, હું રડીશ તો મારી બેન રડશે. એટલે કંસ હાથ પકડી અને રથ સુધી લઈ જાય છે
રથમાં પોતાની બેનને બેસાડે છે, વસુદેવજી મહારાજ પણ રથમાં બેસે છે. વસુદેવજી મહારાજને દેવકીજી રથમાં બેસી જાય, સારથી રથ લઈને જતો હોય ત્યારે કંસના મનમાં વિચાર આવે છે કે રથ આજે મારી બહેનનો વિવાહ થતા હોય ને રથ સારથી હાકે, એમ કરી એમ વિચાર કરીને સારથીને હેઠો ઉતારી દે ને પોતે રથ હાથમાં રથની લગામ લઈ અને પોતે રથ ચલાવે છે. રથ આગળ જાય અને જ્યાંજી મથુરા નગરી, પોતાનો જે રાજમહેલ એ મિથિલા નગરી, એ મથુરા નગરીની બહાર પહોંચે એ પહેલાં તો આકાશવાણી થાય છે કે હે મૂર્ખ કંસ, તું જેને રથમાં બેસાડીને જાય છે, જે તારી બેન છે, એ બેનનો આઠમો દીકરો એ જ તારો કાળ થવાનો છે. કંસને મનમાં લાગી આવ્યું, જે બેનને પોતાના પ્રાણ કરતાં પણ વધારે સાચવતો એ મૃત્યુના સમાચાર આવ્યા એટલે હાથમાં તલવાર લઈ અને પોતાની બેનને મારવા માટે તૈયાર થયો. વસુદેવજી મહારાજ કહે છે, ભાઈ હમણાં તો તું બેન બેન કરીને લક્ષ્મી કરતાં વધારે એને ઉચ્ચ સ્થાન આપતો હતો અને અત્યારે મારવાની વાત કરે છે. ત્યારે કંસ કહે છે, મારા મૃત્યુ માટે આ જવાબદાર હોય તો આને હું મૃત્યુનો દંડ આપીશ. આવો મનમાં વિચાર કરીને જ્યાં ફરીવાર પ્રહાર કરવા જાય, વસુદેવજી મહારાજ કહે છે, એક કામ કર, જે દીકરા આવશે બધા દીકરા હું તને આપી દઈશ, પણ તારી બહેનને છોડી દે, મારી પત્નીને છોડી દે, બંનેને કારાગૃહમાં જેલમાં મૂકી દે છે. અને આ બાજુ સમયની રાહ જોતા 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 ભાગવતજી એવું કહે છે, પહેલું સંતાન થયું એટલે વસુદેવજી મહારાજ એ તો સત્યવાદી હતા. સંતાન થયું એટલે સંતાનને હાથમાં લઈ અને કંસને દેવા માટે જાય ત્યારે દેવકીજી કહે છે, આ ક્યાંનો કાળ છે, એનો કાળ તો આઠમો છે ને, આ તો આપણી પાસે રહેવા દો. ત્યારે વસુદેવજી મહારાજ કહે છે, ના, આપણે કીધું છે કે દેવાનો એટલે દેવાનો. હાથમાં લઈ અને જ્યાં કંસને દેવા માટે જાય, કંસને પણ થાય છે ગમે એમ તો મારી બહેનનો દીકરો છે ને, આવો વિચાર કરી અને એ નાનકડા બાળકને મારતો નથી, પાછો મોકલી દે છે. નારદજી આવે, નારદજી કે આ પાપીના પાપના ઘડા ભરાશે તો ભગવાન પ્રગટ થશે, કારણ કે જ્યાં સુધી પાપનો ઘડો ભરાય નહીં ત્યાં સુધી પરમાત્મા પ્રગટ થતા નથી. ફરીવાર કંસ નારદજી કંસને સમજાવે છે કે આ તો ભગવાન કહેવાય, આ તો દેવતાઓ કહેવાય, આગળથી પાછળથી વચ્ચેથી ગમે ત્યાંથી ગણતરી કરે અને કદાચ ન કરે નારાયણ, અને આ પહેલો તારો કાળો હોય તો. કંસને મનમાં ક્રોધ આવ્યો, કારાગૃહમાં જઈ અને જે બાળક દેવકીજીના ખોળામાં રમતું હતું એ બાળકને લઈ અને બાજુમાં દીવાલ, એ દીવાલ ઉપર પટકે છે અને માથું ફૂટતાની સાથે જ એ બાળક મૃત્યુ પામે છે. એમ કરતાં કરતાં એક બાળક, બે બાળક, ત્રણ બાળક, ચાર બાળક, પાંચ બાળક, છ છ બાળકના મૃત્યુ થાય. સાતમું બાળક આવે, શાસ્ત્ર સંતો કહે છે એની કસુવાવડ થાય છે, કે તા દેવકીજીના ઉદરમાં જે બાળક હોય છે એ વસુદેવજીના પહેલા પત્ની રોહિણીજી એમના ઉદરમાં જાય છે. અને આપણે બધાએ જેની રાહ જોઈએ છીએ એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણ એ આઠમા ગર્ભ તરીકે દેવકીજીના ઉદરમાં આવ્યા. હવે દુનિયા અને શાસ્ત્ર એવું કહે છે કે ભગવાનને લાવવાની તાકાત જો કોઈનામાં હોય આ પૃથ્વી ઉપર તો માત્ર ને માત્ર ગૃહસ્થના હાથમાં છે, પતિ પત્નીના દંપતિના હાથમાં છે. દંપતિ ધારે તો એ ભગવાનને અહીંયા સુધી લાવી શકે. આ જન્માષ્ટમીના પ્રસંગ પર્વમાં એક નાનકડી વાત તમને બધાને કહી દઉં કે દુનિયામાં જેટલા પણ ભગવાન પ્રગટ થયા એ કોઈ સાધુ સંન્યાસીના ઘરે નહીં પણ એ ગૃહસ્થના ઘરે ભગવાન પ્રગટ થયા છે. એની પાછળનું કારણ, કારણ કે ગૃહસ્થ એ પવિત્ર અને ભગવાનને અતિ વાલવું છે. આ દુનિયામાં જેટલા પણ ગૃહસ્થ છે, જે પતિ પત્ની દંપતિ છે, એ પોતાનું જીવન એ સુખમય સદાચારમય પવિત્રતાવાળું જીવન જીવે તો એના ઘરે પણ ભગવાન પ્રગટ થાય. દેવકીજીને વસુદેવજી મહારાજ જેલમાં રહેતા હતા, કારાગૃહમાં રહેતા હતા, પણ છતાંય બંનેનું જીવન અતિ પવિત્ર હતું, અતિ સંયમી હતું, અતિશય ભગવાનને વાલું અને ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા. એટલે ભગવાનને પ્રગટ થવાનો સંકલ્પ થયો અને ભગવાન દેવકીજીના ઉદરમાં આવ્યા. સમય જતાં શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનાની પૂર્ણિમા, એ પૂર્ણિમા પૂર્ણ થઈ અને ભગવાનને આવવાનો સમય થયો. શ્રાવણ વદી અષ્ટમીના દિવસે બરાબર રાતનીના 12 કલાકે ભગવાન પ્રગટ થયા અને ભગવાન પ્રગટ થયા, દેવતાઓ બધા આકાશમાં પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. બાજુમાં યમુના નદીનું પાણી એ કુદરતી રીતે યમુનાજીને આનંદ થયો એટલે યમુનાજીનું પણ પાણી ધીરે ધીરે વધવા લાગ્યું અને એ પાણી વધતા 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 એવું કહેવાય છે કે યમુનાજીના પાણીમાં બે બાજુ પૂર આવવા લાગ્યું. યમુનાજીને પણ આનંદ છે, અપ્સરાઓ પણ બધી આવી અને નૃત્ય કરવા લાગી. વસુદેવજી મહારાજને ભગવાનની આજ્ઞાથી ટોપલામાં લઈ અને યમુના નદીને પાર કરી
ગોકુળમાં ગયા અને ગોકુળમાં જઈ અને નંદબાબાના ઘરે જે નાનકડી બાળકી હોય છે એને લઈ અને એ કારાગૃહમાં આવે છે અને પોતાનો જે બાળક કહેતા ભગવાન છે એ ભગવાનને ત્યાં પધરાવે છે અને યશોદાજીના બાજુમાં એને સુવડાવી અને વસુદેવજી મહારાજ પાછા આવે છે. આ અષ્ટમીની કથા છે કે ભગવાન પ્રગટ કેવી રીતના થયા, કયા કારણથી થયા એ તો આપણે બધા જાણીએ છીએ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય આ દુનિયામાં એક ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણ એવા થયા કે જેમને આ દુનિયામાં આવી આ મર્ત્યલોકમાં આવી અને હજારો લાખો કરોડો જે રાક્ષસો હતા જે પૃથ્વી ઉપરનો ભાર હતો ને એ ભગવાને સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધો છે. જન્માષ્ટમી એટલે માત્ર ભગવાનને રાજી કરવાની સાથે સાથે ભગવાન પ્રગટ થયા અને એ આનંદનો દિવસ કહેવાય. આપણે પણ હમણાં જન્માષ્ટમીનો તહેવાર આવશે, આપણે બધા પણ ભેગા મળી જે પણ જગ્યાએ મંદિર હોય, કોઈ રામજી મંદિર હોય, કોઈ વૈષ્ણવનું મંદિર હોય કે કોઈ સ્વામિનારાયણ મંદિર હોય કે કોઈ પણ મંદિર હોય એ મંદિરમાં જાજો, રાત્રે ભગવાનના દર્શન કરજો. કારણ કે ભગવાન પ્રગટ થતા હોય, આપણે બધા તો સાધારણ માનવ છીએ, આપણા દીકરા દીકરીનો જન્મદિવસ આવે તો આપણે બધા હોટલોમાં જઈએ, મોટી મોટી રેસ્ટોરન્ટમાં જઈએ, બર્થડે માટે કેક બુક કરાવીએ અને ડેકોરેશન કરીએ અને એક નાનકડા બાળક માટે થઈને આપણે આટલો બધો ખર્ચો અને આટલો બધો ટાઈમ વેસ્ટ કરીએ છીએ તો આપણા તો આ બધા આપણા બધાના ભગવાન છે એમના માટે તો થોડોક ટાઈમ આપણે કાઢવો જોઈએ. માટે દરેક ભક્તોને નમ્ર નિવેદન છે કે તમે બધા ભક્તો ખાસ જન્માષ્ટમીના તહેવારમાં મંદિરમાં જજો. જન્માષ્ટમી એ આનંદની સાથે સાથે ઉલ્લાસનો દિવસ છે. આપણા જીવનમાં પણ જેમ ભગવાન પ્રગટ થયા અને એ વદ પક્ષમાં અંધાર્યું છે છતાંય ભગવાન પ્રગટ થયા એટલે અજવાળું થયું, એમ આપણા જીવનમાં ક્યાંક દુઃખનું અંધારું હોય, આપણા જીવનમાં ક્યાંક આપત્તિ આવીને ઊભી હોય તો ભગવાનનું ભજન કરવાથી આપણા જીવનમાં રહેલી જે આપત્તિઓ છે, આપણા જીવનમાં જે દુઃખ છે એ દુઃખ બધું દૂર થાય એવી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણના ચરણોમાં પ્રાર્થના. ZS TVના માધ્યમથી આવા સુંદર મજાના નાના નાના પ્રસંગો એને આપણે બધાએ સાથે મળીને નિહાળશું. જય સ્વામિનારાયણ.